નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમક્યા રાણી અને આપની હાડી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. આજથી નવલા નોરતાનો પ્રારંભ થતા યુવાધન ગર્ભે ઘૂમશે, જોકે પોલીસે પણ નવરાત્રીમાં કેટલાક બાબતોની સૂચનાઓ આપી છે. નવરાત્રી નવ રાત અને દસ દિવસ સુધી શક્તિ દેવીના નવ સ્વરૂપની પૂજા કરવાનો અવસર છે. કારતક સુદ એકમના દિવસથી એટલે આજથી શરૂ થનાર નવરાત્રી આગામી નવ દિવસ સુધી ઉજવવામાં આવશે. ત્યારે ભરૂચ જિલ્લા તેમજ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રીની ઉજવણી થાય તેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર તેમજ પોલીસ પ્રશાસન દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. નવરાત્રી દરમિયાન જિલ્લાની બહેનો દીકરીઓ સુરક્ષિત રહે તે માટે જાગૃતિ સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દર નવરાત્રીમાં અસામાજિક તત્વો દ્વારા નવરાત્રી દરમિયાન બહેન દીકરીઓની છેડતી કરીને તંગદીનીનો માહોલ ઉભો કરવામાં આવે છે. પોતાના અંગસ્વાર તેમજ પોતાની મજા માણવા માટે આવા કાર્ય કરનાર નરાધમોને સામે એક્શન લેવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેકો સૂચનાઓ આપવામાં આવી છે. નવરાત્રી આજથી શરૂ થનાર છે ત્યારે ગરબા ગ્રાઉન્ડ પર અથવા ગરબા રમતી વખતે યુવતીઓએ પોતાના મોબાઈલ નંબર વિશ્વાસપાત્ર વ્યક્તિ સિવાય કોઈને આપવો નહીં. કોઈ પણ વ્યક્તિ ફોન કરવા માટે મોબાઈલ માંગે તો પણ આપવો નહીં. કહેવત છે કે દયાને ડાકણ ખાય, તે જ રીતે કોઈ મોબાઈલ માંગી આપનો નંબર મેળવી શકે છે તેમજ મોબાઈલ ચોરી કરીને ભાગી પણ શકે છે. ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા રમતા જવા પહેલા જો એકલા હોય અને કોઈ વ્યક્તિ તમારી પાસે આવી મિત્ર બનવા તેમજ ફ્લર્ટ કરવાના પ્રયત્ન કરે તો મિત્રતા કેળવવાનું ટાળવું. જ્યાં સુધી આપને અજાણ્યા ઈશમ અંગે ખાતરી ન થાય ત્યાં સુધી કોઈ પણ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતા ખાણા પીણાની ચીજ વસ્તુ લેવી કે ખાવી પીવી નહીં. જો કોઈ વ્યક્તિ નિયમિત આપનો પીછો કરતો હોય અથવા છેડવા કે પરેશાન કરવાની કોશિશ કરે તો 100 નંબર અથવા 1091 વુમેન હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરવી. ગરબા આપના પરિચિત ગ્રુપમાં જ રમવું. નવરાત્રી દરમિયાન ગરબા રમી સમય મર્યાદામાં જ ઘરે પરત ફરવું. ઉતાવળમાં અજાણી વ્યક્તિની લિફ્ટ લેવી નહીં તેમજ કોઈ પણ વ્યક્તિ સાથે એકાંતવાળી કે અભાવરૂ જગ્યા પર જવા માટે ટાળવું તેમજ કોઈ વ્યક્તિ તમારું છુપા કેમેરાથી શૂટિંગ ના કરે તેની ખાસ કાળજી રાખવી. આ તમામ વસ્તુ અંગે સાવચેતી રાખી અને ઉત્સાહપૂર્વક નવરાત્રી તહેવારની ઉજવણી કરવી. આપની નવરાત્રી શુભ રહે તેમજ સુરક્ષિત રહે તે માટે હમ ટીવી પરિવાર તરફથી પણ શુભકામનાઓ પાઠવવામાં આવે છે. રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના નેજા હેઠળ સંવિધાન બચાવ ચિંતન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની ઇકરા સ્કૂલ ખાતે આજે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિના નેજા હેઠળ સંવિધાન બચાવો ચિંતન સંમેલનમાં ડોક્ટર બાબા સાહેબના પુત્ર અને ધારાસભ્યો દલિત આદિવાસી લઘુમતી સમાજના આગેવાનોએ એક મંચ ઉપર હાજર રહી એક સમ થવાની સાથે સાથે સંવિધાન બચાવવા લડત આપવાની હાજર જનમેદનીને અપીલ કરી હતી. ભરૂચ શહેરના શિલપુરા રોડ પર આવેલી ઇકરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ દ્વારા સંવિધાન બચાવો ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર અને ભારતીય બૌદ્ધ સભાના રાષ્ટ્રીય અગ્રણી યશવંતરાવ ભીમરાવ આંબેડકરે ખાસ હાજરી આપીને હાજર લોકોને અપીલ કરી હતી કે સંવિધાન બચાવવા માટે તમે એકત્રિત થયા છે તે બદલ આપ સર્વનો આભાર, સાથે સંવિધાન બદલવા માટે મનવાદી લોકોનો પ્રયાસો કરી રહ્યા છે અને લોકો પર મનવાદી વિચાર થોપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો તેનો સામનો કરવો પડશે. આ લોકો પહેલાથી જ ડોક્ટર બાબા સાહેબના વિરોધ કરતા હતા અને તેમના વિચારોનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમની સામે આપણે વૈચારિક લડાઈ લડવા છે, માટે દલિત આદિવાસી મુસ્લિમ સમાજ એક થઈને આ લડત લડવી પડશે. આ પ્રસંગે અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાજરી આપી જન્મદિનને સંબોધતા કહ્યું હતું કે આજે દેશની મૂળ સમસ્યા ગરીબી બેરોજગારીને ભૂલાવીને સત્તાધીશો આજે લોકશાહીને ખતમ કરવા નીકળ્યા છે. આજે મોદી દરેક દેશમાં જઈને કંઈક અલગ જ ભાષા બોલે છે. દેશમાં સલામતી છે અને તેઓને સબ સલામતીની વાતો કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી બહુજન સમાજ લઘુમતી સમાજને અવાજનો દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગરીબ
દલિત સમાજના રાજનેતાઓની રાજનીતિને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બિહાર, મહારાષ્ટ્ર, યુપીમાં જ નહીં પણ દેશભરમાં ડોક્ટર બાબા સાહેબની વિચારધારાને લઈને ચાલનારા નેતાઓની રાજનીતિ ખતમ કરવાની પૂરેપૂરી કોશિશ આજના સત્તાધીશો કરી રહ્યા છે. આજ મોબ લિંચિંગ સહિતની ઘટના લોકોને ડરાવી ધમકાવીને દબાવવાનો પ્રયાસ છે. આજે દેશમાં મુસ્લિમ સમાજની બદહાલી અને નમાલી બનવા પાછળ મુસ્લિમ સમાજના રાજનેતાઓ જવાબદાર છે તેવું કડક શબ્દોમાં તેમણે કહ્યું હતું. સમય આવી ગયો છે દલિત મુસ્લિમ આદિવાસી સમાજ એક થઈ ઉભો થાય, મજબૂત સંગઠન બની ફાંસીવાદીઓ સામે હિંમત અને તાકાત અને એકતાથી લડીશું તો ચોક્કસ આપણી જીત થશે, તેમ તેમણે જણાવ્યું હતું. જ્યારે હાજર ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ જણાવ્યું હતું કે એક થાવ, સંગઠિત થાવ અને પોતાના હક અધિકારો માટે લડો. આજે આપણે એક થઈશું તો કોઈની પણ તાકાત નથી કે આપણને હરાવી શકે. જિગ્નેશભાઈ મેવાણી જણાવ્યું હતું કે આજે અર્થતંત્ર ખાડામાં જઈ રહ્યું છે. આજની આ ભાજપા સરકાર અને RSS ને દેશની ચિંતા નથી, તેમને સત્તાની ચિંતા છે. એટલે જ દેશનું અર્થતંત્ર ખાડામાં જશે તેટલું જ આ લોકો મંદિર, મસ્જિદ અને હિન્દુ મુસ્લિમની વાત કરીને લડાવશે. માટે હવે એક થઈ જવાનો સમય આવી ગયો છે. એકતામાં જ તાકાત હોવાનું તેમના આક્રાપ શબ્દોમાં કહ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા બદરુદ્દીન શેખે આ પ્રસંગે હાજર લોકોને અપીલ કરી હતી કે આજના દિવસ ઘણો સાચો સારો છે, દરેક સમાજના લોકો હાજર છે. આજના સત્તાધીશો સંવિધાન બદલવા માટે દલિત, આદિવાસી અને મુસ્લિમ સમાજ ગરીબ લોકોને ડરાવી ધમકાવી રહ્યો છે, જ્યારે હવે સંવિધાન બચાવવા માટે આપણે એક થવું પડશે. જો એક નહીં થાવ તો આ લોકોને તમને જીવવા નહીં દે. સંવિધાન બચાવવા માટે એક થઈશું તો જીતીશું, તેમનો મુકાબલો કરીશું, તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે બામસેદના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ બેચરભાઈ રાઠોડે જણાવ્યું કે સંગઠિત બનો, નહીં તો આગામી 2025 દેશને RSS ની 100મી વર્ષગાંઠ નિમિત્તે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી દેવામાં આવશે. દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, માટે જાગૃત થવાની અપીલ કરી હતી. જમિયત ઇસ્લામના ઇકબાલ મિર્ઝાએ જણાવ્યું કે દેશમાં આજની તારીખની પરિસ્થિતિ સારી નથી, સંવૈધાનિક સંસ્થાઓને ખતમ કરવામાં આવી રહી છે. સરકારના આટલા કાંડ અને ઘટનાઓ બને છે, તેમ છતાં સરકારમાં EVM ની મદદથી સત્તા હાસિલ કરવામાં આવે તો પછી આ લોકોને સુશાસન વાળી સરકાર નથી અને આવા લોકોને ટિકિટ આપવામાં આવે છે જે મોબ લિંચિંગ, હત્યા અને આતંકવાદની ઘટનાઓમાં સામેલ હોય તેવા લોકોને સત્તાધીશો પ્રમોટ કરે છે, એટલે કે આગળ કરે છે. માટે સમય આવી ગયો છે કે એક થવાની વાત તેમણે કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતનો પ્રમુખ અનિલ ભગત, બહુજન હિત રક્ષક સમિતિના પ્રમુખ છગનભાઈ ગોડી ગજબાર, મૌલાના હબીબુર મત્તાદાર રહેમાન, મોહન પરમાર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા અને દલિત, આદિવાસી, લઘુમતી સમાજના લોકોને માર્ગદર્શન આપ્યું હતું. ઉત્તર ભારત મેં દેખા જાય તો દો એપ્રિલ કા તીન એપ્રિલ કા એટ્રોસિટી રિઝર્વેશન ઇન પ્રમોશન ઇસમે ખિલાફ જો ચાર સ્ટેટ બંધ થે ઉસકે બાદ સરકાર કો ઝુકના પડા, સેન્ટ્રલ ગવર્નમેન્ટ કો ઝુકના પડા. સંવિધાન કે દરજે ઉડાઈ જા રહી હૈ, સંસદીય પ્રણાલી કો ખતમ કિયા જા રહા હૈ, ઉનકો ધર્મ સંસદ કે આધારિત, મનુસ્મૃતિ આધારિત इस देश के संविधान के तहत इनको चलाना है. अभी आपको तय करना है, आपको कैसे करना है. एक तरफ आखा देश के अंदर हाउडी मोदी नो प्रचार थयो, आखी दुनिया में थयो, कोई के सवाल ये पूछवानी जरूर थी, हाउडी इंडिया ना खेडूतो, हाउडी इंडिया ना बेरोजगार युवानो. आज अनएम्प्लॉयमेंट नो सवाल पसार थता दरेक दिवसे बहुज विकराळ बनी रह्यो छे. 2 કરોડ રોજગારના નામે મીંડું મળ્યું ગુજરાતની અંદર અને દેશની અંદર ઓટોમોબાઈલ સેક્ટરમાંથી હજારોની તાદાદમાં લોકો બેરોજગાર બન્યા છે. મહારાષ્ટ્રની અંદર પાર્લે કંપની આખી ડૂબી ગઈ, સેંકડો લોકોને, હજારો લોકોને એમણે નોકરીથી બેદખલ કર્યા, ઇકોનોમી આખી ખાડામાં ગઈ છે. નવા રોજગાર ઊભા કરવાની વાત તો છોડો, જે લોકોના રોજગાર હતા એ પણ છીનવવામાં આવી રહ્યા છે. GDP અત્યારે એગ્રીકલ્ચર સેક્ટરમાંથી લગભગ 2% આસપાસ આવી ગયો છે, એટલે અર્થતંત્ર જેટલું ખાડામાં આ દેશમાં જશે. અમને એવી ચિંતા છે કે એટલું જ આ લોકો મંદિર અને મસ્જિદ, હિન્દુ અને મુસલમાનની વાત કરશે. બોનસ નહીં અપાય એ તો એક વસ્તુ છે, પણ તમે પત્રકાર છો, હું ધારાસભ્ય છું, તમારા ને મારા બેંકના એકાઉન્ટના પૈસા પણ તમારા ને મારા રહેશે કે કેમ, એવો એક સવાલ છે. બેંકોની અંદર મૂકેલી તમારી ને મારી થાપણો અચાનક એક દિવસ શહેરમાં તબદીલ થઈ જાય કે એને
સરકાર રાષ્ટ્ર નિર્માણના કોઈ પ્રોજેક્ટમાં એ મૂડીને લગાવી છે એમ કહીને તમારે ને મારે હાથ ઊંચા કરી દેવાના દિવસ આવે તો પણ વાંધો નથી. ભરૂચ, અંકલેશ્વર, દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ એ મહેનત કરનારા, કાળી મજૂરી કરનારા ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરી વર્કર્સનો ઇલાકો છે. આ બેલ્ટની અંદર આ કાળી મજૂરી કરનારો શ્રમજીવી વર્ગ પોતાનો પરસેવો નહીં આપે તો ગુજરાતનું અર્થતંત્ર ઠપ થઈ જશે. અને એ વર્ગને તમે જો દિવાળીમાં બોનસ આપવા નહીં માંગતા હોય તો એનો મતલબ એમ છે કે નરેન્દ્રભાઈના શાસનમાં બધું બોનસ એ ફક્ત અદાણી અને અંબાણી માટે છે, ખેડૂત અને મજદૂર માટે નથી. એટલે અમે એવું છે, એમાં નરેન્દ્રભાઈની એ લોકોને પ્રેરણા મળેલી છે. હેમા માલિની, અમિતાભ બચ્ચન, સલમાન ખાન અમને બોલાવવા, ઝાડ ઉપરથી 4 પાંદડા તોડવા અને પછી કોઈ ચિત્રકાર એને કેનવાસ ઉપર હલકેથી પીછીનો લસરકો મારે એમ ઝાડું મારવું, અને પછી જે લોકો સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મરે છે એની કોઈ ચિંતા નહીં કરવી. લૂંટ ઉઘાડી છડે ચોક ચાલતી લૂંટ છે. તમને ટ્રાફિકના નિયમનું આટલું બધું પાલન કરવામાં રસ છે? આ દેશની 1000,00,000 ફેક્ટરીના મજદૂર વર્ગને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી, આનું પાલન કરાવો ને, કેમ નથી કરાવતા આનું પાલન? આખા ગુજરાત અને દેશમાં ખેડૂત વર્ગને ટેકાના ભાવ નથી મળતા, એનું પાલન કરાવો ને, કેમ નથી કરાવતા? આખા દક્ષિણ ગુજરાતમાં, સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં ખૂણે ખૂણે દારૂ ને જુગારના અડ્ડા ચાલે, એ બંધ કરાવો ને, કેમ નથી કરાવતા? એટલે પબ્લિકને લૂંટી કમલમ અને પ્રધાનમંત્રી કાર્યાલયનું ગજવું ભરવું આ એના માટેનું પ્લાનિંગ છે, એના સિવાય કંઈ નથી. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત ગાંધી સંદેશ યાત્રા ભરૂચ ખાતે પહોંચતા કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસની ગાંધી સંદેશ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના 150મા વર્ષની ઉજવણીના ભાગરૂપે દાંડીથી અમદાવાદના સાબરમતી આશ્રમ સુધી આયોજિત કરાયેલ ગાંધી સંદેશ યાત્રાનું ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાહોલથી હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ શહેર અને તાલુકાના વિવિધ ગામોમાંથી યાત્રા પસાર થતા ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાંસોટ તાલુકાના રાયમા ગામના ગાંધી વિચારને વરેલા અને વરિષ્ઠ ખેડૂત આગેવાન સ્વતંત્ર સેનાની હરીશ ભટ્ટ દ્વારા વિશિષ્ટ સ્વાગત કરીને ગાંધીજીની રાયમા ગામની યાદો તાજી કરી હતી. રેલીમાં ભરૂચ શહેરમાં પ્રવેશતા આંબેડકરજીની પ્રતિમાએ ફૂલહાર કરીને સેવાશ્રમ આશ્રમની મુલાકાત લઈને ત્યાં સરદાર સાહેબ અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરીને પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ રાજપૂત છાત્રાલયમાં સંગીત સાનિધ્યમાં ગાંધી ભજનોની રમઝટ બાદ યાત્રાનું રાત્રિ રોકાણ થયું હતું. બીજા દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવી યાત્રાની શરૂઆતમાં શ્રવણ ચોકડીથી નબીપુર પાલેજમાં ભવ્ય સ્વાગત સાથે કરજણ નાગા પાસે વડોદરા જિલ્લાના યાત્રા આગળ વધારવા સુપ્રત થઈ હતી. પૂર્વ રેલી મંત્રી નારણભાઈ રાઠોડ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને સંજયભાઈ સોલંકી, વટારિયા સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, પ્રવક્તા નાજુ ફળવાલા સહિતના આગેવાનો આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર રાષ્ટ્રની અંદર મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે અને એના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીને ગુજરાતની ભૌગોલિક દ્રષ્ટિએ બે સીમાચિહ્ન, એક પોરબંદર એમની જન્મભૂમિ અને બીજું મીઠા સત્યાગ્રહ એટલે કે દાંડી, બે યાત્રાઓનું આયોજન કર્યું છે. એમાં દાંડીથી સાબરમતીની યાત્રામાં પ્રદેશના પ્રમુખ અમિતભાઈ નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે પોરબંદરથી સાબરમતીનું નેતૃત્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી કરી રહ્યા છે. 475 કિલોમીટરની આ યાત્રા દાંડીથી અમદાવાદની આજે ભરૂચ શહેરમાંથી પ્રસ્થાન કરી રહી છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ભરૂચ શહેર અને જિલ્લાના પ્રમુખ આગેવાનો તેમજ ભરૂચ સ્થિત પ્રદેશ સમિતિના પદાધિકારીઓએ સૌએ ભારે જહેમત ઉઠાવી અને આ યાત્રાનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહીં, રાત્રે દેશભક્તિના ગીતો સાથે પ્રાર્થના સભાનું પણ આયોજન થયું અને આજે અત્યારે હવે વહેલી સવારે આ યાત્રા સાબરમતી તરફ પ્રસ્થાન કરી રહી છે. અંકલેશ્વર વાલિયા રોડ સ્થિત ગાર્ડન સિટી ખાતે એક મહિલાએ અગમ્ય કારણસર અપરાધ કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ ગાર્ડન સિટી સોસાયટી ખાતે રહેતી પૂજાબેન હરિશંકર શર્મા ઉંમર વર્ષ 27 નાઓએ ગાર્ડન સિટીના હોય કોઈક અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને સારવારે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ ડોક્ટર વિવેક ગુપ્તા દ્વારા પોલીસને કરવામાં આવી હતી, જેને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ લઈને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાસોટ તાલુકાના વિવિધ ગામોમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાસોટ તાલુકાના વમલેશ્વર ગામે આવતીકાલથી શરૂ થતી પરિક્રમા વાસીઓ માટેની હોળીઘાટનું ખાતમુહૂર્ત તથા વમલેશ્વરમાં ગુપ્તેશ્વર મહાદેવના મંદિરનું ખાતમુહૂર્ત અને સમલી ખાતે 14 લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત તથા સુગર ફેક્ટરી પંડવાઈ ખાતે બોઇલર શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત રાજ્યના સહકાર અને હવાલા મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે શાસ્ત્રોકોટ વિધિ મુજબ પૂજા અર્ચના કરી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ હર્ષદ પટેલ, મહામંત્રી નરેશ પટેલ તથા ગામના સરપંચ આગેવાનો તથા પંડવાઈ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલભાઈ પટેલ તથા સુગર ફેક્ટરીના કર્મચારીઓ તથા સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ગઢખોલ પાટિયા પાસે આવેલ અયપ્પા મંદિરને ટસ્કરોએ નિશાન બનાવીને 18,000 રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર ગઢખોલ પાટિયા જવાના માર્ગ ઉપર આવેલ અયપ્પા મંદિર ટસ્કરોએ નિશાન બનાવીને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના મંદિરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગઢખોલ પાટિયા જવાના માર્ગ પર આવેલ અયપ્પા મંદિરને ટસ્કરોએ નિશાન બનાવી મંદિરની ઓફિસનો લોક તોડી અંદર પ્રવેશ કરી મંદિરની ધાર્મિક વિધિ માટે મુકેલ 18,000થી વધુની રોકડ રકમની ચોરી કરી ટસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના અંગે મંદિરના સેવક વેણુગોપાલ તંગપ્પાને અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં 3 જેટલા ટસ્કરો મંદિરની અંદર પ્રવેશ કરીને બિંદાસ મંદિર પરિસરમાં ફરતા નજરે પડી રહ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોર ઇસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 28 को सुबह सुबह 3:30 और 4:30 के बीच में हुआ था. सीसीटीवी में हमने देखा है कि वो लोग 3 लोग थे, तो वो लोग आके हमारे ऑफिस का ताला तोड़ के अंदर गए हैं. अंदर से पैसा कबोर्ड भी तोड़ के पैसा निकाल के और बड़ा वाला ऑफिस में भी घुसा, लेकिन तुरंत बाहर निकल गया, वहाँ से कुछ लेके नहीं गया. तो लोग जो इसके अंदर छोटा ऑफिस में जो पैसा था वो लेके गया. करीबन 18,000 से 19,000 के बीच में कैश था वो लेके गया. तो पुलिस में हमने कंप्लेन किया, पुलिस वाले सब आगे हैं, एफ आई आर फाड़ा है और लोगों का जो भी इन्वेस्टिगेशन है वो चालू है. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને ડિવાઇન હાર્ટ દ્વારા વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી ભરૂચ ખાતે કરવામાં આવી હતી. વર્લ્ડ હાર્ટ ડે અને આયુષ્માન ભારત પખવાડિયાની ઉજવણી અંતર્ગત રવિવારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ ડિવાઇન હાર્ટ દ્વારા લોકોના હૃદય બ્લડ પ્રેશર સુગરની ચકાસણી કરવામાં આવી હતી. રવિવારે વિશ્વ હૃદય દિવસ અને આયુષ્માન પખવાડિયા હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડિવાઇન હાર્ટ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી લાભાર્થીઓને હાર્ટની તપાસ કરવામાં આવી હતી. સાથે જ બ્લડ પ્રેશર અને સુગર ચેકઅપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જિલ્લા આરોગ્ય શાખાના આયુષ્માન ભારત અને મા યોજનાના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર અસલમ લાલા તેમની ટીમ તથા ડિવાઇન હાર્ટે સેવાઓ આપી હતી. અંકલેશ્વર શહેરના માર્ગ ઉપર ગતરોજ રાત્રે માં જગદંબાની ડીજેના ઢાલે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. નવરાત્રીના આડે હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે અંકલેશ્વરમાં જગદંબાની પ્રતિમાની ડીજેના ટાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો અનેરો મહત્વ હોય છે. ગરબા રસિકો નવરાત્રીના 1-2 માસ અગાઉ જ અવનવા કલ્ચરલ ડ્રેસ તેમજ નવા ગરબા સ્ટેપની તૈયારીઓ કરતા હોય છે. ત્યારે આજ રોજથી શરૂ થનાર નવરાત્રીને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે મેઘરાજાએ છેલ્લા તબક્કાના વરસાદમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ગરબા રસિકો તેમજ ગરબા મંડળો મૂંઝવણમાં મુકાયા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી મેઘરાજ વિરામ લેતા ગરબા રસિકોમાં ફરી ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત રોજ રાત્રિના સુમારે શ્રીજીની પ્રતિમા બાદ મા જગદંબાની પ્રતિમાને પણ ડીજેના ટાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અંકલેશ્વરમાં મા જગદંબાની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને ડીજેના ટાલે ઝૂમી ઉઠ્યા હતા. અંકલેશ્વરના જ્યોતિ ટોકીઝ ખાતે શેરવાની તથા સૂટની દુકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના શિવકૃપા જ્યોતિ ટોકીઝમાં આજરોજ શેરવાની તથા સૂટની દુકાનનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલના હસ્તે રિબિન કાપીને ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દુકાનદાર આયોજક પ્રદીપભાઈને જિલ્લા યુવા પ્રમુખ તેમજ ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ભરૂચમાં નવચેતના બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા નવચેતન બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળનો શુભારંભ સમારોહ અને પ્રથમ સાધારણ સભા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મંડળીના ચેરમેન તરીકે એડવોકેટ રાજેન્દ્રસિંહ સંતુરિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા નવચેતન બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળની પ્રથમ સામાન્ય સભામાં અધ્યક્ષસ્થાનેથી મંડળીના શુભેચ્છાઓ આપતા ધનજીભાઈ પરમારે કહ્યું હતું કે SC સમાજમાં હવે સહકારી પ્રવૃત્તિઓ વધી રહી છે, જે સમાજના વિકાસ માટે આવકારદાયક છે. ડોક્ટર BR આંબેડકર કોઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાયર સોસાયટીઝ ફેડરેશનના ચેરમેન અમૃતલાલ પરમારે પણ મંડળીના નવનિયુક્ત ચેરમેન રાજેન્દ્ર સંતુરિયા અને તેમની ટીમને અભિનંદન આપીને SC સમાજના સહકારી મંડળી અને તેની જરૂરિયાતો પર માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે નવચેતન બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના નવનિયુક્ત ચેરમેન રાજેન્દ્ર સંતુરિયાએ પણ સમાજના વિકાસ માટે સૌનો સાથ અને સહકારથી નિષ્ઠાપૂર્વક મંડળીના વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંડળીના પ્રાયોજક કનુભાઈ પરમાર, હરીશભાઈ પરમાર, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પૂર્વ જોઈન્ટ કમિશનર ચંદ્રકાંતભાઈ સેલત, ચંદ્રકાંતભાઈ જંબુસરિયા, ધર્મેશભાઈ પરમાર, રોહિત સહકારી મંડળીના જગદીશ પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.